केस है ये हमरो हूं लवारो करे छे हमरो ने ये जीप काट ना की पछे बोल अरे फाट मोटा माथी क्या जोया थे बापू ने बोल जर्मन लागे तू लागे तू नाला लागे ती हूं कौन तुम नहीं हूं कहते या का गम एम के तो फरे से के बापजी से ने पहले आतंकवादी जोड़े बड़ी गया से એમનું અપહરણ ન થયું એ આવું બધાને કેતો ફરે છે એટલે બાપજી પોતાનું કામ પતાવી નાખે બાપુ વિશે આવી વાતો કરે છે આવી વાતો કરે છે બાપુ વિશે આટલા વર્ષોથી તું ઓળખે છે બાપુને સારી રીતે એમના સ્વભાવને પણ તો પણ નાના સરપંચજી એ વાત જુદી છે પણ આ ગધેડાઓ બધા ભેગા થઈને એવું બોલે છે ને એટલે મને થયું કે આ ગધેડા લઈ આવું તમારી પાસે માફી માંગું સરપંચ માફી માંગું હવે માફી માંગસ હવે હવે માફી માંગસ નાના હે આખા ગામમાં એમની આબરૂના દજાગરા કાઢ્યા ને હવે માફી માંગસ હવે બીજી વાર જો આવી ભૂલ કરી છે ને તો આ વચન આપું છું નાના સરપંચ ભૂલ નહીં છે મારાથી યાદ રાખજે એ તો દળથી માથું જુદું કરી નાખે મગજ ફેરવી નાખું નાલાયક નાના સરપંચજી બાપજીના કઈ ખબર પ્રયત્ન ચાલુ છે રાજુ એ છે કઈ ખબર પડે એ વાત તો સમજ્યા પણ સાચું શું છે એમનું અપહરણ થયું છે કે પછી બાપજી અમદાવાદ ભેગા થઈ ગયા છે अपु हाँ मिस्टर विनय एनी प्रोग्रेस એટલે અમદાવાદ થી કઈ ખબર પડી એટલે બાપુ ત્યાં છે કે પછી हाँ नहीं मिस्टर विनय हाँ आई एम सॉरी हाँ तुम समझी सको छो ने हूँ केवी रीते घरे जो शू जवाब आपो हूँ घर वाला ने बता નલિનીબેન શું કરો છો અહીંયા હેલો તમે
थी मैं। हाँ भेजो। हाँ बस आभार आभार शिल्पा बेन। नलिनी बेन। चिंता जरा ही नहीं कर। हाँ पर तमे से जानो छो ना जो ना हो तो हूँ हंधु ही जानो छो। नलिनी बेन तमारे काई चिंता करवानी जरूर नथी। तमने खबर छे मने तो तमारा माथी प्रेरणा मळे छे। हाचो कहो तमे आ हंधु ही केवी रीते करो छो ने मने तो समजातुं नथी। मने खबर नहीं कई रीते थाय छे पण थाय छे। मारो जन्म थयो ने त्यारे मारी माँ पण काम करती हती। अने मारो जन्म थयो त्यारे जिमना घरे काम करती थी त्याज मारो जन्म थयो। खबर नहीं स्त्रियों मां पहले थी जे संस्कार होई छे के गम्मे तेवी परिस्थिति सामे आवे पण एमनो सामनो करी ले छे। हमारी एकली नी वात नथी। जोजे तारी सामे पण आवी परिस्थिति आवशे ने तू पण पार थईશ। બસ નલિની બેન તમારી આજ વાત થી તો મને તમારા પ્રત્યે માન થાય છે। આપણે છે કાલે હવારે એ ના 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 તમારે કાલ થી આવવાની કાઈ જરૂર નથી। તમારા ભાગનો હંધુય કામ હું સંભાળી લઈશ। હા તમે ચિંતા નહીં કરો। હાલો અત્યારે આપણે બહાર હાલો। થોડું પાણી પી લે। અજય થોડુંક તો પી લે। તે અમે કઈ ખાધું એ નથી। કરું આપીને આના કરતા તો આમાં ડૂબી મરું ને વધારે સારું। અચ્છા તું પહેલા શાંત થઈ જા। હા શું થયું? શું શું થયું શું કહું હું તને? જે પણ કઈ થયું હોય ને એ કહી દે। વાત કહેવાથી મન હળવું થઈ જશે। તોરલ બાપુનો ક્યાંય પત્તો નથી મળતો ને હવે તો ગામવાળા પણ એમના વિશે કેવી કેવી વાતો કરવા માંડ્યા છે। એમ કે છે કે બાપુ બાપુ આતંકવાદી થઈ ગયા છે। શું? હા અમુક લોકો એમ કે છે કે બાપુ આતંકવાદીઓ સાથે નીકળી ગયા અને બીજા લોકો એવું કે છે કે ઉધારી ના ચૂકવવી પડે ને એટલે બાપુ ગામ છોડીને ભાગી ગયા। હવે તો જ્યાં સુધી બાપુ પાછા નહીં આવે ને ત્યાં સુધી આ ગામવાળા જેમ મનમાં આવશે ને એમ બોલશે। એ નક્કી કર્યું છે તો હું કાલે અમદાવાદ જઉં છું કારણ કે જ્યાં સુધી હું ત્યાં જઈશ નહીં ને ત્યાં સુધી સમજાશે નહીં ને કે હવે બાપુને આગળ ગોતવા કઈ રીતે। અજય એનો કોઈ અર્થ નથી। મેં તને કહ્યું ને બાપજી ત્યાં નથી એ પત્ર ખોટો હતો। કોઈ આધાર છે આવું માનવાનો કે એ પત્ર ખોટો છે?
અજે કારણ કઈક બીજું જ છે. તને ખબર છે કારણ? તો કહી દે ને. અજે રસિકલાલ એમને ખબર છે, મને પૂછી જોયું મેં એમને. એમને લાગે પૂછી શકે રસિકલાલ સાથે. હા હા અજય, તું જો કઈ આનાકાની નહીં કરતો, બસ તું એક વાર એમની સાથે વાત કર. હેલો સર, મિશનનો દિવસ અને તારીખ? ઓકે સર. હા, એની પહેલા બધું શોર્ટ આઉટ થઈ જશે. ના, લેપટોપ હજુ હાથમાં નથી આવ્યું, બટ ડોન્ટ વરી સર, જેની પાસે છે એને ખોલતા પણ નથી આવડતું. નો નો સર, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, આઈ નો દેટ સર, બટ જો એ વચ્ચે આવશે, એને વધારે ખબર પડશે, મારા વિશે ખબર પડશે, તો એને વચ્ચેથી હટાવવાનું કામ પણ મારે કરવું પડશે, અને જો એવું બન્યું તો મારે એનો જીવ પણ લેવો પડશે. સો ડોન્ટ વરી સર. હા, મારે નિયમ મુજબ ચાલવું પડશે ને કા જીવ લેવો પડશે. જો એ ન સિકલાલ, આટલો ગુસ્સો કેમ અને કોની ઉપર? અને આ તોડફોડ કેમ? જાત ઉપર અજયભાઈ, પોતાની જાત ઉપર આ ખીજ ઉતારું છું. બાપજીને ગોતવા મથું છું, પણ ક્યાંયથી કાંઈ જાણવા નથી મળતું. અજયભાઈ, તમે મને કહો હું કરું, ક્યાં કાઢો આ ખીજ? આમ તો ના હોય ને, આડું અવડું વાગી જાય તો? એ યાર અજયભાઈ, લાગી જાય તો એટલી વાર જીવ બીજે તો ચોંટે. બાપજી ના કઈ ખબર? એમ કે તમે આપશો, તમારી પાસે કઈ ખબર હશે? હતું, મને પણ એમ જ હતું કે હું જાણકારી લાવીશ અજયભાઈ, પણ કાંઈ ખબર નથી પડતી. હું કરું, ક્યાં જાઉં? અચ્છા રસિકલાલ, પણ તમે આમ ચિંતા ના કરો, જે થશે જોયું જશે, ને ઉપરવાળો બેઠો છે હજી. ઉપરવાળો તો બેઠો છે અજયભાઈ, પણ આમ ને આમ બેઠો ને રહે ને તો એક નાનકડી ચોખવટ ભાભી. આ વાત તમારી અને મારી વચ્ચે છે, એટલે બીજા કોઈને વચ્ચે લાવતા નહીં, અને મર્યાદા you
धमकी ना चेतवणी એ તો મારે તમને આપવાની છે રસિકલાલ આ જે પણ કંઈ કરી રહ્યા છો ને એ બધું હવે બંધ કરી દેજો ને જો એવું કરવાનું મન ન થાય તો પણ એક વાત યાદ રાખજો કે મારા રસ્તામાં તો નહીં જાઓ પછી કેતા નહીં કે મેં તમને ચેતવણી નોંધી યાદ રાખજો એમને પણ કઈ જ ખબર નથી તુરલ મને લાગે છે કે મારે અમદાવાદ જવું જોઈએ ત્યાં જઈને તપાસ કરવી જોઈએ જય એ બધું ખોટું છે મંજૂર કબૂલ છે પણ આપણે પ્રયત્ન તો કરવા પડશે ને આમ બેસી રહેવાથી વિચાર્યા કરવાથી એનાથી તો કઈ રસ્તો નીકળવાનો નથી પણ તારું ધ્યાન રાખજે તું મારું અને હું તારું ધ્યાન રાખીશ હા તું મારું અને હું તારું ધ્યાન રાખીશ બાપુ મને આશીર્વાદ આપો કે હું તમારા સુધી પહોંચી શકું ભગવાન કરે કે તું જે કામ માટે જાય છે ને એમાં તને સફળતા આપે ધ્યાન રાખ